સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ફિલ્મ પદ્માવતના વિરોધમાં પાલનપુર, ડીસા, ધાનેરા, વાવ તેમજ થરામાં હાઈવે રોડ ઉપર ટાયર સળગાવી કરાયો ચક્કા જામ. ડીસાના રાજમંદિર અને થરાદના વિજય સિનેમા ઘરમાં પદ્માવત ફિલ્મ રજૂ નહીં કરવાનો થિયેટર સંચાલકોનો નિર્ણય. ડીસા નજીક બાઇક પર દારૂની હેરાફેરી કરતા બે યુવકો પોલીસના સકંજામાં. દારૂ સહિત 56,000થી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત. બાબર પંથકમાં ખેડૂતો દ્વારા નર્મદા નહેરો પર મુકાયેલા મશીનો અને પાઇપો નર્મદા વિભાગના અધિકારીઓએ હટાવી દેતા ખેડૂતો લાલઘૂમ. વિફરેલા ખેડૂતોએ હાઈવે રોડ પર ચક્કાજામ કરી ઉપવાસ આંદોલન છેડવાની આપી ચીમકી. અમીરગઢના કાકવાડા પંથકના લોકોએ નિષ્ઠુર તંત્રને માર્યો તમાચો. બનાસ નદીના પટની રપટમાં કોઝવે બાંધવાની માંગણીને ઠેબે ચડાવતા લોકોએ ફાળો ઉગરાવી કાચો રસ્તો બાંધવાની હાથ ધરી કવાયત. હવે જોઈએ સમાચારો વિગતવાર. બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીની નવી ફિલ્મ પદ્માવતી હવે પદ્માવતના નવા નામે રજૂ થનાર છે. જોકે સુપ્રીમ કોર્ટના આ ફિલ્મ દરેક રાજ્યમાં રજૂ કરવાનો આદેશ આપ્યા બાદ આ ફિલ્મ સામેનો વિરોધ વધુ ઉગ્ર બની ગયો છે. આજે બનાસકાંઠામાં પણ ઠેર ઠેર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આ ફિલ્મની સંભવિત રજૂઆતનો આકરો વિરોધ કરાયો હતો. પદ્માવત ફિલ્મની રજૂઆતનો લાંબા સમયથી વિરોધ કરી રહેલી મહાકાલ સેનાની ટીમે આજે જિલ્લા મથક પાલનપુરથી અંબાજી તરફ જતા હાઈવે રોડ પર ચક્કા જામ કરી આક્રમક અભિગમની પ્રતિતિ કરાવી હતી. મહાકાલ સેનાના કાર્યકરોએ હાઈવે બંધ કરાવી પદ્માવત ફિલ્મનો વિરોધ કર્યો હતો. જિલ્લામાં આજે ચક્કા જામ કરી આ ફિલ્મનો વિરોધ કરાયો હતો. પાલનપુરથી ડીસા જતા હાઈવે પર અશાણા ગામ નજીક તેમજ કાંગ્રેસ તાલુકાના થરા નજીક પણ હાઈવે રોડ બંધ કરાવી મહાકાલ સેનાના કાર્યકરોએ પદ્માવત ફિલ્મનો વિરોધ કર્યો હતો. બનાસકાંઠાના ધાનેરા ખાતે પણ આજે રાજપૂત સમાજ દ્વારા પદ્માવત ફિલ્મના વિરોધમાં અગ્રવાલ 3 રસ્તા તેમજ મામા બાપજી મંદિર નજીક ટાયરો સળગાવી ચક્કા જામ કરાયો હતો. આગામી નવી હિન્દી ફિલ્મ પદ્માવતીનો દેશભરમાં ભારે વિરોધ થયા બાદ આ ફિલ્મમાંથી કેટલાક દ્રશ્યો હટાવી આ ફિલ્મને નવા પદ્માવત નામ સાથે રિલીઝ કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. જોકે આ ફિલ્મમાં રાણી પદ્માવતીની કહાની સાથે છેડછાડ કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે રાજપૂત સમાજ દ્વારા આ ફિલ્મનો વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે આજે ધાનેરા ખાતે પણ રાજપૂત સમાજના યુવકોએ અગ્રવાલ 3 રસ્તા પર તેમજ મામા બાપજી મંદિર નજીક ટાયરો સળગાવી ટ્રાફિક જામ કરી આ ફિલ્મની રજૂઆતનો ઉગ્ર વિરોધ કર્યો હતો. જોકે આ બાબતની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ રસ્તો ખુલ્લો કરાવી ટાયર સળગાવી વિરોધ કરનારા યુવકોની અટકાયત કરી હતી. બનાસકાંઠાના વાવ ખાતે પણ આજે પદ્માવત ફિલ્મનો ઉગ્ર વિરોધ કરાયો હતો. વાવ ખાતે મુખ્ય હાઈવે પર મહાકાલ સેના અને રાજપૂત સમાજના યુવાનોએ ટાયર સળગાવી મુખ્ય હાઈવે બંધ કરાવ્યો હતો. પદ્માવત ફિલ્મની રજૂઆત અટકાવવાની માંગણી સાથે વાવ ખાતે મહાકાલ સેના અને રાજપૂત સમાજના યુવકોએ આકરો વિરોધ પ્રદર્શન કરી રોષ ઠાલવ્યો હતો. વિનંતી છે કે જે ભણસાળીએ અમારા ઇતિહાસને તોડી મરોડી
અને જે પિક્ચર બનાવ્યું છે એ પિક્ચર અમે ક્યારે રિલીઝ થવા દઈશું નહીં. આ તો અમે એક ઝલક દેખાડવા માટે રસ્તા રોકો આંદોલન કર્યું છે. ભવિષ્યમાં તો 25 તારીખે પિક્ચર રિલીઝ થશે તો અમે બધું કરી ગુજરીશું અને એની સંપૂર્ણ જવાબદારી સરકારની, થિયેટર માલિકોની અને પ્રશાસનની રહેશે. એટલા માટે કર્યું છે. અત્યારે અમે કશું બીજું કરવા માંગતા નથી. રસ્તા રોકો આંદોલન એના સિવાય કોઈ કર્યું નથી. પણ ભવિષ્યમાં તો સરકાર આના વિશે કશું વિચારશે નહીં. 25 તારીખ સુધી તો બધું કરીશું. પદ્માવત ફિલ્મના વધતા જતા વિરોધના પગલે હવે આગામી 26મી જાન્યુઆરીના રોજ રજૂ થનાર આ ફિલ્મ થિયેટરોમાં રજૂ કરી થિયેટર સંચાલકો પણ કોઈ જોખમ લેવા માંગતા ના હોય તેમ મલ્ટીપ્લેક્સ થિયેટર ઓનર્સ એસોસિએશન આ ફિલ્મ રજૂ નહીં કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે ડીસાના રાજમંદિર અને થરાદની વિજય સિનેમાના સંચાલકોએ પણ પદ્માવત ફિલ્મ રજૂ નહીં કરવાનો નિર્ણય જાહેર કરી દીધો છે. પદ્માવત ફિલ્મનો આગોતરો ઉગ્ર વિરોધ થઈ રહ્યો હોય આ ફિલ્મની રજૂઆત વખતે પણ હિંસક પ્રદર્શન થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. આવી સ્થિતિમાં હવે થિયેટર સંચાલકો પણ આ ફિલ્મની રજૂઆતથી દૂર ભાગી રહ્યા છે. ડીસાના રાજમંદિર મલ્ટીપ્લેક્સ થિયેટરના સંચાલકોએ પણ આજે પોલીસની સમજાવટ બાદ જ્યાં સુધી આ વિવાદનો અંત ના આવે ત્યાં સુધી રાજમંદિર થિયેટરમાં પદ્માવત ફિલ્મ નહીં રજૂ કરવાની નિર્ણયની જાહેરાત કરી દીધી છે. નહીં દેખાડવાના, કારણ કે હિન્દુ સમાજ અને કરણી સેનાને જો ઠોસ પડતી હોય તો આવું પિક્ચર અમે રિલીઝ કરશું નહીં. જ્યારે ડિસ્ટ્રીબ્યુટર અને કરણી સેનાના જે અગ્રણીય કાર્યકર્તાઓ છે એની જોડે સમાધાન થશે બસ એમાં પિક્ચર લગાવશું અથવા દર્શાવશું. બરાબર, એમની સંમતિ હશે ત્યારે અને પોલીસ તરફથી અમને ખૂબ પ્રોડક્શન સારો સહકાર મળ્યો અને કોઈ દિશાની અંદર અરાજકતા ન ફેલાય એ માટે પોલીસ બંદોબસ્ત અથવા અમે નથી રિલીઝ કરવાનું એ પગલાં લીધા. પદ્માવત ફિલ્મની રજૂઆત સામે સર્જાયેલા વિરોધ વંટોળ વચ્ચે બનાસકાંઠાના થરાદ અને વાવ વિસ્તારના એકમાત્ર થિયેટર એવા થરાદના વિજય સિનેમા ઘરમાં પણ પદ્માવત ફિલ્મ રજૂ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. થરાદના વિજય સિનેમા થિયેટરના માલિકોએ પદ્માવત ફિલ્મ નહીં બતાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણયથી થિયેટરના મેનેજર સાચી સત્તાવાર જાહેરાત કરી હતી. થરાદ વિજય ટોકીઝ પરિવાર વતી થરાદની સરહદની જનતાને અપીલ કરીએ છીએ કે આ પિક્ચર અમે અમારી સ્વેચ્છાએ પ્રદર્શિત કરશું નહીં. ત્યારે જાહેર જનતાને અમારી અપીલ વિજય સિનેમા વતી છે કે તેઓ શાંતિ અને જાઓ. પાલનપુર તાલુકાના સુંડા ગામની દૂધ મંડળીમાં મહિલા સભાસદના ખાતામાંથી આ મંડળીના પૂર્વ મંત્રી અને મહિલા સભાસદના પતિના નામે બાકી નીકળતા પૈસા કાપતા વિવાદ સર્જાયો છે અને આ મામલે વાઇસ ચેરમેન સહિત 5 જણ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે. સુડા દૂધ મંડળી છેલ્લા 1 વર્ષથી વિવાદમાં સપડાયેલી છે. અગાઉ બનાસ ડેરીના વિસ્તરણ અધિકારીના ઓડિટ વખતે આ મંડળીના હિસાબોમાં 19,000ની રકમ ભૂલથી નીકળી ગઈ હતી. જે સમયે મંડળીના મંત્રી, ક્લાર્ક તેમજ ટેસ્ટરને જવાબદાર ગણી તેમના ખાતામાંથી આ રકમ કાપવાનો નિર્ણય સાધારણ સભામાં લેવાયો હતો. જોકે મંડળીના મંત્રી તેમજ ક્લાર્કને સ્વૈચ્છિક રાજીનામા આપી દીધા હોય મંત્રીના નામે બાકી નીકળતા પૈસા દૂધ મંડળીએ મંત્રીના પત્નીના ખાતામાંથી કાપી નાખતા આ મહિલા સભાસદ અને મંડળીના વાઇસ ચેરમેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ આ મામલે ગઢ પોલીસ મથકમાં સામસામી ફરિયાદો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા નજીક બાઇક પર દારૂની હેરાફેરી કરતા 2 યુવકો પોલીસના સકંજામાં. દારૂ સહિત 56,000થી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત. બાબર પંથકમાં ખેડૂતો દ્વારા નર્મદા નહેરો પર મુકાયેલા મશીનો અને પાઇપો નર્મદા વિભાગના અધિકારીઓએ હટાવી દેતા ખેડૂતો લાલઘૂમ. વિફરેલા ખેડૂતોએ હાઇવે રોડ પર ચક્કાજામ કરી ઉપવાસ આંદોલન છેડવાની આપી ચીમકી. અમીરગઢના કાકવાડા પંથકના લોકોએ નિષ્ઠુર તંત્રને માર્યો તમાચો. બનાસ નદીના પટની રપટમાં કોઝવે બાંધવાની માંગણીને ઠેબે ચડાવતા લોકોએ ફાળો ઉગ્રાવી કાચો રસ્તો બાંધવાની હાથ ધરી કવાયત. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. ડીસા ખાતે અંધજન મંડળ અમદાવાદ સંચાલિત વિકાસ ડે કેર સેન્ટર અને પાલનપુર ખાતે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર ચેરિટેબલ ટ્રસ્ટ અને અંધજન મંડળ સંચાલિત ડોક્ટર શંકરભાઈ કે મેવાડા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર. બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને પાલનપુર શહેરમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકોને દૈનિક ક્રિયાઓ, શૈક્ષણિક તેમજ વ્યવસાયિક તાલીમ અને ફિઝિયોથેરાપીની સારવાર વગેરે નિઃશુલ્ક આપવામાં આવે છે. આપ પણ સંસ્થાને યથાયોગ્ય દાન આપી અમારા આ ભગીરથ કાર્યના સહભાગી બનશો. સંપર્ક જૂની મોહન આકની હોસ્પિટલ,
પોસ્ટ ઓફિસની બાજુમાં ડીસા અને લાયન્સ હોસ્પિટલ ગોબરી રોડ પાલનપુર. શારદાની સાડી એને અંગે સુહાગ, અંગે અંગે ઉમંગ કેરી છોડો છલકાય, વરનું મુખડું જોવા એનું મંડળું લલચાય. સરિતા થઈની સાગરની મળવાને એ તો જાય રે. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં દારૂની બદીને અટકાવવા જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બડગજર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ગત શુક્રવારે ડીસા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પંચોલી તેમના સ્ટાફ સાથે શેરપુરા ગામના દલિતો દ્વારા ચડામાં આવેલા અસ્પૃશ્યતા નિવારણ આંદોલનના પગલે બંદોબસ્તમાં હતા. તે દરમિયાન એક મોટરસાયકલ પર વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસે ડીસા તાલુકાના આખોલ ગામ નજીક મહાકાળી માતાના મંદિર પાસે વોચ ગોઠવી અહીંથી પસાર થતા GJ08BD3171 નંબરના મોટરસાયકલને થોભાવી તલાશી લીધી હતી. જે દરમિયાન બાઇક પર સવાર અરવિંદ સોમાજી ગેલોત અને અરવિંદ ફતાભાઈ કચવા પાસેથી 91 બોટલ વિદેશી દારૂ તેમજ બિયરની બોટલ મળી આવતા પોલીસે 10,700 રૂપિયાની કિંમતના દારૂ સાથે મોટરસાયકલ અને બે મોબાઈલ ફોન મળી કુલ 56,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઘટનામાં ઝડપાયેલા બંને ઇસમો પૈકી એકની ઉંમર 21 વર્ષની છે, જ્યારે બીજાની ઉંમર માત્ર 18 વર્ષની છે. તથા પોલીસ સ્ટાફના માણસો મહેરબાન બળગુજર સાહેબની રાહબરી હેઠળ તેમજ ડેપ્યુટી સાહેબ વાઘેલા સાહેબની સૂચના મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શેરપુરા ખાતે દલિત સેનાના માણસો ત્યાં મંદિરે દર્શન કરવાના જવાના હોવાથી જેથી અમે પેટ્રોલિંગમાં હતા અને અમને બાતમી મળેલી કે ભાઈ બે છોકરાઓ જેમાં અરવિંદ કુમાર સોમાજી તથા અરવિંદભાઈ ફતાભાઈ બંને માળી છે, જે મોટરસાયકલ ઉપર કેટલોક વિદેશી દારૂનો જથ્થો લઈ અને થેલામાં લઈને નીકળવાના છે તેવી માલગઢ તેવી અમને આખોલ ખબર પડતા અમોએ નાકાબંધી કરેલી અને બંને છોકરાઓને મુદ્દામાલ સાથે પકડી લીધેલ અને બંને પાસેથી મુદ્દામાલ 91 બોટલ જેમાં બિયર અને ઇંગ્લિશ દારૂ મળી કુલ્લે રૂપિયા 10,700 મુદ્દામાલ અને મોટરસાયકલ રૂપિયા 40,000 ગણી અમે તપાસ અર્થે કબજે લીધેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે. એકની ઉંમર 21 વર્ષ છે, બીજાની ઉંમર 18 વર્ષ અને 1 મહિનો છે અને 20 દિવસ એટલી ઉંમર છે એની. આજના સમયમાં ઘરેલુ હિંસા અને સ્ત્રી અત્યાચારની વધતી જતી ઘટનાઓ વચ્ચે લોકોમાં જાગૃતિ આવે અને ખાસ કરીને કાયદાના પાઠ ભણતા વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે આશયથી ગુજરાત સરકારના મહિલા અને બાળ આયોગ તથા જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા આજે ડીસા તાલુકાના કાંડ ગામમાં આવેલી સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ ખાતે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં જેન્ડર રિસોર્સ સેન્ટરના હેમાલીબેન જોશી, બીજલબેન બંગડીવાલા અને રીમાબેન કપૂરે વિદ્યાર્થી ભાઈ બહેનોને આજના સમયમાં બની રહેલી સ્ત્રી અત્યાચારની ઘટનાઓથી વાકેફ કરી કેવી રીતે આ ઘટનાઓને અટકાવી શકાય તે અંગે ખાસ માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જેન્ડર રિસોર્સની બહેનોએ કોલેજના જ વિદ્યાર્થીઓના સ્ત્રી અત્યાચાર વિશેના અનુભવો અને મહિલા અત્યાચાર અટકાવવાના ઉપાયો એક ચાર્ટ પર લખાવી સમજણ આપી હતી. જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા સમાજમાં સ્ત્રી અત્યાચારોની ઘટનાઓ અટકાવવા માટે સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં તેના સારા પરિણામો પણ જોવા મળ્યા છે. ત્યારે આજે ડીસાની લો કોલેજ ખાતે વિદ્યાર્થીઓને આ અંગે માર્ગદર્શન આપવા માટે યોજાયેલી શિબિરમાં સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલના CEO ધાન્યા મોહન અને બનાસકાંઠા પોલીસ સ્ટેશન
બેડઝડ સેન્ટરના જિજ્ઞાસાબેન પણ હાજર રહી સ્ત્રી અત્યાચાર અટકાવવા શું કરવું જોઈએ અને તેના માટે કોણ મદદરૂપ થઈ શકે છે તે અંગે ખાસ સમજણ આપી હતી. આ ઉપરાંત સમાજમાં દીકરીઓનું મહત્વ વધે તે અંગે પણ સમજણ અપાઈ હતી. સ્ત્રીઓ પર કેવા કેવા પ્રકારના અત્યાચારો થાય છે અને તેના માટે કાયદામાં શું જોગવાઈઓ છે તેના વિશે સ્લાઇડ શો દ્વારા સમજણ અપાઈ હતી. દીકરા અને દીકરી વચ્ચે સમાનતા લાવવાના આશયથી સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ પણ ચર્ચામાં ભાગ લઈને સવાલો પૂછ્યા હતા અને ઉપસ્થિત મહેમાનોએ તેના યોગ્ય ઉત્તરો આપી વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરી હતી. કાર્યક્રમમાં સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ઈશ્વરભાઈ મિસ્ત્રીએ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર રાજુલબેન દેસાઈ, પ્રોફેસર કલ્પેશ ઠક્કર, પિન્ટુભાઈ તેમજ સંજયભાઈ દેસાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ અંગે જેન્ડર રિસોર્સ સેન્ટરના હેમાલીબેન જોશી અને રીમાબેન કપૂરે વધુ વિગતો આપી હતી. આજે જેન્ડર રિસોર્સ સેન્ટર અને ડીસા લો કોલેજના સહયોગથી આજે લો કોલેજના સ્ટુડન્ટ સાથે જાતિગત ભેદભાવો અને મહિલા પર થતી અસરો અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ વિમેન એટ વર્કપ્લેસના કાયદાને લઈને એક દિવસનો સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આજે જુદા જુદા કન્સલ્ટન્ટ દ્વારા અમે કાયદાકીય માહિતીની સાથે સાથે ખાસ કરીને જે જાતિગત ભેદભાવો અને એની જે મહિલા ઉપર શું અસરો થાય છે તો એને લગતી માહિતી અમે લો કોલેજના સ્ટુડન્ટને આપી હતી. આ કોલેજમાં અમે તાલીમ કરી જેમાં અમે બતાવ્યું કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ના થવું જોઈએ. આ યુવાન પેઢી આપણા દેશના ભવિષ્ય છે અને એમને આ બધી વાત કરવી જરૂરી છે જેનાથી છેડખાની વગર ના થાય અને સારું સમાજનું નિર્માણ થાય. અને પછી અમે જેન્ડર ઇક્વાલિટીની વાત બી કરી જેમાં સ્ત્રી પુરુષ વચ્ચે જે ભેદભાવ થાય છે, જે અસમાનતા આજના વર્ષોથી ચાલી આવે છે, એ વાતે બી અમે એ વાત બી અમે સગા બધા સ્ટુડન્ટો સાથે કરી અને સ્ટુડન્ટોને ઘણા સારા પ્રશ્ન પૂછ્યા અને સારું સત્ર રહ્યું. તો એવી રીતે આ સત્રો ખાસ કરા સ્ટુડન્ટના માટે એવું પ્રકારની ટ્રેનિંગ હોવી જોઈએ, કેમ કે આજ આપણા દેશના ભવિષ્ય છે, તાકી છેડતી ન થાય, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ન થાય અને આપણું સારું સમાજનું નિર્માણ થાય અને સારા હાડી મળીને આગળ વધીએ. તો અમે આ કોલેજનો થેન્ક્સ કહેવા માગું છું કે જેને આવા ઓપોર્ચ્યુનિટી આપી અને આવા કાર્યક્રમો ઘડી ઘડી થતા રહે તો વધારે સારું, તેનાથી આપણે નવી શક્તિ સર્જન થાય અને બધા સારું સમાજનું નિર્માણ થાય આપણા સમાજમાં. બનાસકાંઠામાં હાલ નર્મદા નહેરોમાં પાણી છોડવાની માંગણી સાથે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના ભાભર વિસ્તારમાંથી પસાર થતી કચ્છ બ્રાન્ચની મુખ્ય નર્મદા કેનાલ પર ખેડૂતોએ સિંચાઈના પાણી માટે મૂકેલા મશીનો અને પાઇપો નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા હટાવી દેવાતા ભારે હોવાપો સર્જાયો છે. આ મામલે ખેડૂતોએ હલ્લા બોલ કરી નર્મદા વિભાગ સામે આકરો રોષ પણ ઠાલવ્યો હતો. રાધનપુર ખાતે કાર્યરત નર્મદા વિભાગની કચેરીના અધિકારીઓ દ્વારા ભાભર તાલુકાના ઉજનવાડા, ગાગોણ, કપરુપુર, વડપગ, બેડા અને ઇન્દરવા ગામના ખેડૂતોએ સિંચાઈ માટે પાણી મેળવવા નર્મદા કેનાલ પર મૂકેલી ટોટા પાઇપો કાપી દઈ મશીનો હટાવી દેતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. અધિકારીઓએ ટોટા કાપી દઈ પાઇપો હટાવી દેવાની સૂચના આપતા ખેડૂતોએ વિફર્યા છે. આ વિસ્તારમાં ઉભેલા શિયાળુ પાકને સિંચાઈ માટે નર્મદા પાણી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જો નર્મદાનું પાણી ન લેવા દેવાય તો પાક સુકાઈ જાય અને ખેડૂતોને લાખોનું નુકસાન થાય તેમ છે. આજે નર્મદા વિભાગની ટીમે ખેડૂતોને કોઈ પણ પ્રકારની સૂચના આપ્યા વગર પાઇપો કાપી નાખતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે અને સિંચાઈ માટે પાણી ના મળે તો ભાભર રાધનપુર હાઈવે પર રોડ બ્લોક કરી ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી પણ આ વિસ્તારના ખેડૂતોએ ઉચ્ચારી છે. અચાનક ગમમાં આવ્યો એટલે એકદમ હોબાળો ઉડ્યો આખું ગમ, કે બધાના ટોટા કાપે છે, કોણ કાપે છે, શું કામ કાપે છે, કે કશો જવાબ આલતા નથી. અને મંત્રી અને શૂલેજા સાહેબ બે હારી છે, હાથ ગાડીઓ હતી પોલીસ સાથે અને ઓછામાં ઓછા 150-200 ટોટા કોવાડા કાપ્યા, પડ્યા ટોટા, એકે પાણી ચાલુ નહોતું. પછી કોઈ કારણ નહોતું કે કામ ચાલે છે, ઘાસે તે છે, ખેડૂતને કોઈને જાણ કરી નથી કે તમે ટોટા લઈ લો કે અમારે પાણી બંધ કરવું છે. કોઈની આનાકાની કર્યા સિવાય ઈયાના બદ ઈરાદાથી અમારા ખેડૂતોને હેરાન કરવા માટે જ આ સાહેબો આમ કરે છે. તે અમે જોવાનો નિકાલ હવેથી આવનારું થશે તો અમે ઉગ્ર આંદોલન કરી અને આ કર્મચારી ઉપર અમે ફરિયાદ કરશું. ટોટા લગભગ ગાગોણ, ઉજનવાડા, કપરુપુર અને બાબર.
અમે બહારથી ત્રણ ગામમાં સમાચાર મળ્યા કે ભાઈ કેનાલે કંઈક ધમાલ ચાલુ છે, એટલે અમે કેનાલને આવ્યા હું અને પૂંજીરામ ભાઈ, એટલે જાણવા મળ્યું કે શું છે કે ભાઈ અધિકારીઓ ટોટા કાપે છે, એટલે અમારા ગામને કે ઉજનવાડા, ગોગુણ, ભાભર, ઊંડાઈ, કપૂરપોર, ઇન્દ્રવા ગામને કોઈ પણ લેખિત કે મૌખિત કે એ લોકોએ કોઈ રજૂઆત કરી નથી, અને સરેઆમ ખુલ્લી પોલીસ પાર્ટી લઈને અમે હવે અમને ખેડૂતોને પણ આમાં સમજણ પડતી નથી કે આ શું રંધાયેલું છે એમ, એટલે ખેડૂતોને આ નુકસાન છે, ખેડૂતોનો આની અંદર જો તંત્ર કે સરકાર કોઈ પણ જવાબ ન આલે તો ખેડૂતો નર્મદાની કચેરીએ આત્મવિલોપન કરવા તૈયાર છે, આ અમારું નિવેદન છે, સાંભળી લે. અત્યારે શું સૂચના આપી ગયા તમે? અત્યારે કોઈ સૂચના આપી નથી. ખેડૂતોએ પૂછ્યું કે તમે કેમ ટોટા કાપો છો, કોઈ પણ એ લોકો મોઢેથી કોઈ પણ જવાબ આપતા નહોતા, કોઈ પણ પૂછ્યું જ નથી કે ભાઈ કેમ ટોટા કાપો છો, કારણ જણાવો, કારણ જણાવો, એ લોકોએ કોઈ કારણ જણાવ્યું નથી. અમારા અહીંયા પાણીની પાઇપ એટલે કે ગુંગા કહેવાય, એ 20-20 હજારના કિંમતના ટોટા છે. અમને કોઈ નોટિસ આલ્યા સિવાય, અને અમે કર્મચારીને પૂછ્યું કે સાહેબ શના માટે અમે તમે ટોટા કાપો છો, તો કે ટોટા કે તમારા કે બિનકાયદેસર તમે પાણી લો. હા બિનકાયદેસર સાહેબ પાણી સાચું છે, તો તમે અમને એની કહો અમને કે આટલા પૈસા તમારે ભરવા પડશે. ઠેઠ સાબરમતીથી રાજસ્થાન સુધી પાણી જાય છે, હજી સુધી કોઈનું કંઈક લીધું નથી, અને અમને એમ કહે છે કે તમે બિનકાયદેસર પાણી લ્યો છો. અથવા એની પહેલાં કાંઈ આવેદન આપ્યું હોત તો કે કાંઈક, હજી 15 માર્ચે પાણી બંધ કરવાનું છે, તો અત્યારથી અમને આજ 20 તારીખે અમારા ટોટા કાપ્યા છે, અમારા આના કરતાં માથા કાપ્યા હોત તો સારું હતું, અને હવેથી અમે જો આના આ ટોટા કાપશે તો અમે આ કેનાલમાં અહીં કરીને અમરણ ઉપવાસ ઉપર બેહવાના છે, અમે આ હાઈવે ઉપર રાધનપુર પાભર હાઈવે ઉપર અથવા આત્મવિલોપન કરીશું. મારો ખેડૂતનો ટોટો કાપી જો, હવે મારે કેવી રખત નભીને ખાવાનું છે એ મને કંઈ ખબર પડતી નહીં. આ નર્મદા ઉપર હું મારા પશુપાલનને પાણી પૂરું કરું છું, પણ તોય મારું આ શું થઈ રહ્યું છે એ માટે મને સરકાર જવાબ આપે, નકે હું આને આત્મહત્યા કરવા માટે તૈયાર છું. અરે બોમ કપૂર ઉપર મેં એટલા 20 આપણા છે, હવે 20 આપણા માટે મના કરી નભતો હતા, તો હવે પીવા માટે શું કરશું આપણે? અહીંયા કેટલી તકલીફ છે, ઢોર માલ ને બધું આવીને જોઈ જશું, અને ગોમ કપડું બોલ નથી, કેટલો તરાશ એ ખબર પડે કે વગડે મોણા રહેશે, એને કોઈ બોલ નથી, કોઈ પાણીનો આશરો નથી. અને અત્યારે ગળા અમારા પેલા કાપવા હતા, પછી ટોટા કાપવા હતા. અમારા ટોટા કાપ્યા, અમારા એના હાથ ના ગળા કાપ્યા તો સારું આવો ચમ કરી લાશો. અમે આના ઉપર કોણે કાપે છે? ટોટા કોણે કાપે? સરકારે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. અમીરગઢના કાકવાડા પંથકના લોકોએ નિષ્ઠુર તંત્રને માર્યો તમાચો. બનાસ નદીના પટની રપટમાં કોઝવે બાંધવાની માંગણીને ઠેબે ચડાવતા લોકોએ ફાળો ઉગરાવી કાચો રસ્તો બાંધવાની હાથ ધરી કવાયત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2200. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. થરાદ ખાતે નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખના પતિ આજે તેમના વિસ્તારમાં પસાર થતા હતા ત્યારે રોડના ચાલી રહેલા કામના મામલે બોલાચાલી કરી તેમના પર હુમલો કરાયો હતો. થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કલાવતીબેન નજારના પતિ પીરાભાઈ નજાર શિવનગર વિસ્તારમાં ચાલી રહેલા રોડના કામ નજીકથી પસાર થયા હતા ત્યારે આ વિસ્તારનો ઇસમ ગાળો બોલતો હોય પીરાભાઈએ ગાળો બોલવાની ના પાડતા મામલો ઉગ્ર બનતા ઝપાઝપી થઈ હતી, જેમાં પીરાભાઈ નજારને માથાના ભાગે ઈજા થતા તેઓ ઢળી પડતા તેમને તુરંત સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં ભાનમાં આવ્યા બાદ તેમને પોતાના ખિસ્સામાંથી 15,000 ગુમ થઈ ગયા હોવાનો દાવો પણ કર્યો હતો. જોકે હજુ સુધી આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ હુમલો કરનાર ઇસમ શિક્ષક હોવાનું બહાર આવ્યું હતું.
ગઈકાલે સાંજે 6:30 વાગ્યાના સુમારે લગભગ હું મારા ઘરેથી નીકળી અને મારા સંબંધીના ઘર બાજુ જોવા નીકળ્યો હતો. એ વખતે પરવીણભાઈ વરજાંગ ડોહટના ઘર આગળ રસ્તાનું કામ ચાલતું હતું અને ત્યાં પરવીણભાઈ વરજાંગભાઈ ડોહટ ગાળાગાળી મૂળ ચાલુ હતી. એ વખતે હું નજીક જતાં એમણે મારા ઉપર એકદમ ગાળોમાં આવેશ આવીને ગાળો બોલવા માંડ્યા. એમણે મેં મારા રસ્તા બાજુ શું કામ આવ્યા છો બરોબર એમ કરીને એ ગાળો બોલવા માંડ્યા અને મારવા દોડવા હતા. પછી ઉભેલા 4 મજૂરો એક અમારા સંબંધી બધા એમણે મને પકડી લીધા અને પાછળથી આવી એ પરવીણભાઈ વરજાંગભાઈ ડોહટે મને માથામાં મૂળ ઘાતકી અથવા તો બીજા કોઈપણ પદાર્થ દ્વારા મારેલ છે. એ અવસ્થામાં હું ત્યાં લોહીલુવાણ થઈ ગયેલ અને બીજા સંબંધીઓ પછી વચ્ચી પડે એમને છોડાયેલ છે અને પછી અમે દવાખાને ગયેલા છીએ. અને એ વખતે અમને જાણ ન હતી પણ દવાખાને ગયા પછી અમને ખબર પડી કે અમારા ખીચામાંથી 15,000 રૂપિયા પણ નીકળી ગયા હતા. અમને એવી આશંકા નથી કોણે લઈ લીધા છે અથવા કાઢી લીધા છે, પણ પડી ગયેલા છે કોઈ મજૂરે કાઢ્યા હોય અથવા બીજા કોઈ પણ વ્યક્તિ અથવા પડી ગયા હશે. આના વિશે આપણે કોઈ ફરિયાદ એવું કંઈ ના, કોઈ ફરિયાદ અમે કરેલી નથી બરાબર. હજુ અમને રાહ જોઈએ છીએ કે ભાઈ આ બાબતે અમારે શું કરવું જોઈએ. સગા સંબંધીઓને વાત કરેલી છે બરાબર, એટલે હાલ હજુ ફરિયાદ કરેલી નથી પણ MLC નોંધાયેલી છે કે ભાઈ અમારે આ બાબતે જરૂર પડે ફરિયાદ કરવાની રહેશે. ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ તાલુકાના કાકવાડા ગામના બાળકો આજે પણ બનાસ નદી પસાર કરી અભ્યાસ કરવા જાય છે. આવી સ્થિતિમાં વહીવટીતંત્રની આડુડાઈથી અકળેલા ગામ લોકોએ ફાળો ઉગરાવી કાચો રસ્તો બનાવવાનું કામ ચાલુ કર્યું હોવાના અહેવાલો મળ્યા છે. અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી પસાર થતા બનાસ નદીના રપટમાં કોઝવે બનાવવા ગામ લોકોએ વારંવાર તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઈ પરિણામલક્ષી કાર્યવાહી ના થતા કાકવાડાના ગામ લોકોએ છેવટે લોકફાળો એકત્ર કરી કાચો રસ્તો બનાવવાનું અભિયાન હાથ ધર્યું છે. અગાઉ ચોમાસામાં સર્જાયેલી પૂર હોનારત બાદ અમીરગઢના ઈસવાની, સવાનિયા, સોનવાડી, ગોળિયા, ગણેશપુરા જેવા અનેક ગામોના લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ચોમાસામાં વરસાદના સમયે નદીના રપટમાં કોઝવેના અભાવે ખાસ કરીને શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. વર્ષોથી કાકવાડા અને આજુબાજુના ગામ લોકો નદીમાં કોઝવે બાંધવાની માંગ કરી રહ્યા છે. ગામ લોકોએ વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવાની પણ તસ્દી લેવાઈ નથી. તંત્રની આવી બેદરકારીથી કાકવાડા અને બીજા 5 ગામોના લોકોએ ફાળો એકત્રિત કરી શાળાના વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ના પડે તે માટે નદીની રપટમાં માટીનો કાચો રસ્તો બનાવીને તંત્રને તમાચો માર્યો છે. કે ચોમાસાનું આ બનાસ નદી મોટા પ્રમાણમાં ઘોડાપુર પાણી આવતું હોય ત્યારે 6-6 મહિને સુધી અહીંયા પાણી ચાલતું હોય છે અને અહીંયા 4-5 ગામને લાગતો રસ્તો છે. કાકવાડા, ઈસવાણી, સવનિયા, ગણેશપુરા, કીડુતર આવા અવર જવર રસ્તો હોય છે. અથવા અહીંયા આ જે ગામોથી અહીંયા કાકવાડા અને અમીરગઢ ભણવા આવતા બાળકો માટે બહુ અવગણતા, જ્યારે પાણી ફૂલ ચાલતું ત્યારે આવી શકતા નથી અને પાણી થોડું નીચું ઉતરે ત્યારે એના મા બાપ બાળકોને ગભે બેસાડી અને બાળકોને નદી પાર કરાવે છે. અથવા આજે પણ આ બહુ અવગણતા પડતી એના કારણે ગામ લોકોએ સ્વખર્ચે આ રસ્તો બનાવી 15-20,000 ખર્ચે અને રસ્તો બનાવેલ છે. અથવા આ રસ્તો આજે બનાવે પણ જો આવતીકાલે કમોસમી વરસાદ પડે તો આ રસ્તાનો નાશ થઈ જાય તો ફરીથી લોકોને ગામ લોકોને કરો, કોઈ તંત્ર અમારી સામે જોતું નથી. અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે, તો ગાંધીનગર તો નાણામંત્રી પણ રજૂઆત કરેલી હતી અને અમે અહીંથી એક જોબ બને જિલ્લા પંચાયતથી અને 15 કરોડનો અમે ત્યાં પણ જોબ પણ મોકલાય પણ જોબ નંબર પડતો નથી. આવી અમારી આ કાકવાડા ગામની બનાસ નદીની પરિસ્થિતિ છે. આ રસ્તાની ઘણી મોટી સમસ્યા છે. આ રસ્તા ઉપર બનાસ નદી આવેલી છે. બનાસ નદીમાં ચોમાસામાં મોટું પૂર આવે છે અને કાકવાડા, ઈસવાણી 4-5 ગામડાના લોકો પેલી બાજુ રહે છે. ખેડૂતોના ખાતેદારો પણ પેલી બાજુ જમીન આવેલી છે, તેના બાળકોને ભણવા માટે મોટી મુશ્કેલી છે. જ્યારે પાણી હોય ત્યારે પોતાના મા બાપ ખભે બેસાડી અને લઈને આવે છે અને પાણી ન હોય ત્યારે આમ નદી ગમે ત્યારે પાણી આવી જશે તો ન ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના પણ એનો જવાબદાર કોણ? સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી. જો આ અમારી શહેરી પરિસ્થિતિનો ઉકેલ ન આવે તો આગળ તાલુકા પંચાયત, જિલ્લામાં ચૂંટણી આવે છે તેનો બહિષ્કાર કરવાનો પણ અમે એક નિર્ણય કરેલ છે. ગામ લોકો ભેગા મળીને હાલ શિયાળાની કટકટી ઠંડીમાં શનિવારે વહેલી સવારે બાળકો નદીના ઠંડા પાણીમાંથી પસાર થઈ શાળામાં ભણવા જાય છે ત્યારે ગતિશીલ સરકારની ગતિ અહીં અટકી જતી દેખાય છે. એક તરફ સરકાર વિકાસની વાતો કરે છે અને શિક્ષણ પાછળ પણ કરોડો રૂપિયાનો ધુમાડો કરાય છે, પરંતુ સરકાર બાળકો અને ગામ લોકોનું દર્દ સમજી શકતી નથી. નદીમાં કોઝવે બાંધવાની માંગણી રાજકીય આટાપાટોમાં અટવાઈ ગઈ છે અને આવા રાજકીય
કાવાદાઓનો ભોગ બાળકો બની રહ્યા હોય વાલીઓમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. મારું નામ કરસનજી ઉદાજી ઝાખડીયા. આ અમારી બનાસ નદીના અંદર અમારે બાળકોને ભણવા જવા આવવા માટે 6 મહિના સુધી બહુ તકલીફ પડે છે અને વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ આજ સુધી અમારું કોઈ સાંભળતું નથી. અમને ખાતરીઓ આપે છે, નેતાઓ પણ આવીને ખાતરી આપી જતા રહે છે પણ આજ સુધી કોઈ સાંભળતું નથી. તો આ અમે મીડિયા દ્વારા અમે અમને એક આ જાણ કરીએ છીએ તો આની અમારું તાત્કાલિક આ નિવારણ થાય એ અમારી રજૂઆત. વિકાસના નામે કરોડોનો ધુમાડો કરતી સરકારે એક નાની સરખી માંગણીને ઢેબે ચડાવતા કાકવાડા તેમજ આજુબાજુના અન્ય ગામોના લોકો ફાળો ઉઘરાવી કાચો રસ્તો તૈયાર કરવા મજબૂર બન્યા એ બાબત વહીવટી તંત્રની નિષ્ફળતા અને બેદરકારી છતી કરી જાય છે. હવે જોઈએ આજના સોના ચાંદીના ભાવ. સોના ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી હતી. આજે 1 તોલા સોનાનો ભાવ 25 રૂપિયા વધીને 30,675 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા વધીને 39,500 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 100 રૂપિયા વધીને 39,300 રૂપિયા રહ્યો હતો. છેલ્લે એક નજર આજના ગંજ બજાર ભાવ ઉપર. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 772 થી 786 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાડાના 644 થી 757, ઘઉંના 315 થી 365, બાજરીના 250 થી 290, ગવારના 750 થી 870, મગફળીના 611 થી 665 તેમજ કપાસના ભાવ 1021 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 370 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 243, ઘઉંની 16, બાજરીની 586, ગવારની 50, મગફળીની 248 બોરી તેમજ કપાસની 75 મણની આવક થઈ હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. ફિલ્મ પદ્માવતના વિરોધમાં પાલનપુર, ડીસા, ધાનેરા, વાવ તેમજ થરામાં હાઈવે રોડ ઉપર ટાયર સળગાવી કરાયો ચક્કા જામ. ડીસાના રાજમંદિર અને થરાદના વિજય સિનેમા ઘરમાં પદ્માવત ફિલ્મ રજૂ નહીં કરવાનો થિયેટર સંચાલકોનો નિર્ણય. ડીસા નજીક બાઇક પર દારૂની હેરાફેરી કરતા 2 યુવકો પોલીસના સકંજામાં, દારૂ સહિત 56,000 થી વધુનો મુદ્દામાલ કરાયો જપ્ત. બાબર પંથકમાં ખેડૂતો દ્વારા નર્મદા નહેરો પર મુકાયેલા મશીનો અને પાઇપો નર્મદા વિભાગના અધિકારીઓએ હટાવી દેતા ખેડૂતો લાલઘૂમ. વિફરેલા ખેડૂતોએ હાઈવે રોડ પર ચક્કાજામ કરી ઉપવાસ આંદોલન છેડવાની આપી ચીમકી. અમીરગઢના કાકવાડા પંથકના લોકોએ નિષ્ઠુર તંત્રને માર્યો તમાચો. બનાસ નદીના પટની રપટમાં કોઝવે બાંધવાની માંગણીને ઠેબે ચડાવતા લોકોએ ફાળો ઉઘરાવી કાચો રસ્તો બાંધવાની હાથ ધરી કવાયત. તો અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.